બહુ લાંબુ લિસ્ટ છે આજે વિક્રમ કેમકે ગઈકાલે જે રીતે મેજર નંબર્સ આવ્યા હતા પ્લસ અમુક બીજા બ્રોકરેજ રિપોર્ટના રિએક્શન પણ હવે આવી રહ્યા છે તો સૌથી પહેલાં તો ઓટો સ્ટોક્સ બહુ જ ફોકસમાં છે બધા પણ નજર કરી લઈએ સૌથી પહેલાં મારુતિની વાત કરીશું બાયનું રેટિંગ તમને બીઓએફએમએલ તરફથી નવ હજાર પાંચસોના લક્ષ્ય સારા બુલિશ લક્ષ્ય બને છે તેમણે કહ્યું માર્જિન મિસ થયા છે પણ તેમ છતાં પણ તેમને યેનનો બેનિફિટ થયો છે અહીંયાથી ડિમાન્ડ અને નવા મોડલની કમેન્ટ્સ જે છે તેના કારણે ખાસ તેમનું ફોકસ પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે અને રિસ્ક રિવોર્ડ જે છે તે થોડો સ્ક્યુડ છે પોઝિટિવ સાઈડ પર કંપની માટે થઈને એવી જ રીતે નોમુરા અહીંયા ન્યૂટ્રલ છે મારુતિ પર તેમણે લક્ષ્ય આપે છે આઠ હજાર નવસો સિત્તેર રૂપિયા તેમણે કહ્યું પહેલું ત્રિમાસિક મિસ જરૂર થયું છે પણ અહીંયાથી સ્લોડાઉન જે છે તે થોડું એક રિસ્ક બનશે નાણાંકીય બે હજાર ચોવીસ માટે થઈને હવે નવી એસયુવીને કારણે થઈને ડેફિનેટલી અપ આવશે માર્જિનના ટેલવિન્સ થોડી પોઝિટિવ વાત જરૂરથી છે પણ ડિસ્કાઉન્ટ્સ જે છે અહીંયાથી થોડું તમને સપ્લાયની ઇમ્પ્રુવમેન્ટના હિસાબથી જોવા મળી શકે તેમ છે તો તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે કે કંપની અહીંયાથી પચીસ ટકા અને પાંચ ટકા નાણાકીય હજાર ત્રેવીસ અને ચોવીસમાં ગ્રો કરે લોઅર બેઝને કારણે ફાયદો થતો જોવા મળશે કી રિસ્ક આવનાર બે વર્ષ માટે પર્ટિક્યુલરલી ઈવીઝમાં શિફ્ટ કઈ રીતે કરવું તે રહેશે સીએલએસએ અહીંયા હજુ પણ નેગેટિવ છે તમને યાદ હશે કેટલાય ત્રિમાસિકથી સીએલએસએ સતત નેગેટિવ રહ્યું છે મારુતિ પર હજુ પણ તેઓએ લક્ષ્ય અહીંયા ખાસ થોડા વધાર્યા છે પણ સેલનું રેટિંગ યથાવત લક્ષ્ય સાત હજાર ત્રેપનથી વધારીને સાત હજાર ત્રણસો ચુમોતેર તેમણે કહ્યું કે વીક એબિટા જે છે પર્ટિક્યુલરલી એના કારણે થઈને થોડી લેગ જોવા મળશે રો મટીરિયલ પ્રાઇસીસ કોસ્ટ પ્રેશર બધાને કારણે થોડી અસર છે એ એબિટા માર્જિન પર્ટિક્યુલરલી અનુમાનથી પણ નીચે રહ્યા છે એસયુવી સેગમેન્ટની સક્સેસ આવવા છતાં પણ હજુ સાબિત નથી થયું અને બીજું તેમણે કહ્યું છે કે અહીંયાથી બુકિંગ્સ ભલે સ્ટ્રોંગ હોય પણ નિયર ટર્મના ડિમાન્ડને કારણે કમ્ફર્ટ તમને મળી રહ્યું છે મટિરિયલ કોસ્ટના ટેલ જે પર્ટિક્યુલરલી છે તે હજુ પણ પ્લેઆઉટ નથી થયા એરબેગ રેગ્યુલેશન જે છે તે થ્રેટ રહેશે આના કારણે પણ મારુતિના પ્રાઇસ વધવાના છે ક્લિયરલી આ એરબેગનો એક મુદ્દો છે કે જે સીએલસીના રિપોર્ટમાં તમને કેટલાય સમયથી પર્ટિક્યુલરલી રિપીટ થતો જોવા મળશે ધ્યાન રાખીએ નેક્સ્ટ હવે આવી જઈએ બજાજ ઓટો પર સીએનએસએ તરફથી બજાજ ઓટો માટે બાયનું રેટિંગ અને લક્ષ્ય ચાર્જ હજાર સાતસો ચુમોતેરથી ઘટાડી ચાર હજાર છસો સત્યોતેર સ્ટડી રિઝલ્ટ છે વોલ્યુમ આઉટલુક ઇમ્પ્રુવ થઈ રહ્યું છે આથી તેમણે બાયનું રેટિંગ આપ્યું ચીપ શોર્ટેજ ઈઝ થઈ રહી છે એટલે હવે ડોમેસ્ટિક વોલ્યુમ્સ અપ થતા જોવા મળશે અને ટુ વ્હીલર એક્સપોર્ટના વોલ્યુમ પર્ટિક્યુલરલી જે અઝમ્પશન્સ છે કે આફ્રિકામાં થોડા કન્સર્ન્સ છે તેના કારણે તેમને થોડા ઘટાડ્યા છે બજાજ ઓટો પર યફરેશ તરફથી બાયનું રેટિંગ ચાર હજાર પાંચસોના લક્ષશે તેમણે કહ્યું કે ટુ વ્હીલર ઇન્ડિયન બિઝનેસ જે છે તે બિગ સાયક્લિકલ રિવાઇવલમાંથી પાછો ફરી રહ્યું છે એટલે હવે તમને રિવાઇવલ સારું આવતું જોવા મળશે તો તેઓ એક્સપોર્ટ આઉટલુક થોડો નેગેટિવ જોઈ રહ્યા છે પણ ઇન્ડિયન બિઝનેસની જ્યાં સુધી વાત છે ગ્રોસ પર વેહિકલ પ્રોફિટ છે તે ચાર ટકા વધ્યો છે જે સારી વાત ગણી શકાય બજાજ ઓટો પર મોર્ગન સિન્ડલી ઇક્વલ વેઇટ છે ચાર હજાર એકસો બ્યાસીના લક્ષશે માટે વેલ્યુએશન્સ ઇન લાઇન છે પાંચ વર્ષના મીડિયમના હિસાબથી સક્સેસ ઇવીઝમાં કોઈ આવે છે તો તે અપસાઇડ રિસ્ક બની શકે અને આ સિવાય કાયગર પાંચ ટકા આસપાસનું એક્સપોર્ટનું જે છે તે વધતું જોવા મળ્યું છે તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે કે અહીંથી એક્સપોર્ટ સ્લો થશે પણ ડોમેસ્ટિક બિઝનેસમાં તમને અહીંયા અસર આવતી જોવા મળશે બજાજ ફાઇનાન્સ નેક્સ્ટ મલ્ટિપલ રિપોર્ટ્સ આના પર પણ છે સિટી તરફથી બાયનું રેટિંગ આઠ હજાર ચારસોના લક્ષ્ય પ્રોફિટેબિલિટી ગ્રો કરી છે અને હેલ્ધી ગ્રોથ જોવા મળ્યો છે પણ હજુ પણ તેઓ થોડું જોઈ રહ્યા છે કે જે સેટલ થઈ રહ્યું છે આ જે હેલ્ધી ગ્રોથ છે તે અને આવનારા દિવસોમાં થોડું પાસ્ટ લેવલ્સની સામે થોડી અસર આવતી જોવા મળી શકે છે બ્યુએફએ સિક્યુરિટીઝ બજાજ ફાઇનાન્સ પર બાયનું રેટિંગ આપી રહી છે આઠ હજાર ત્રણસો પિસ્તાલીસના લક્ષ્ય તેઓ કહી રહ્યા છે સ્ટ્રોંગ પર્ફોર્મન્સ છે અને કી પેરામીટર્સમાં બધી જ બાજુથી તમને બીટ જોવા મળશે પરિણામોમાં બાય એટલા માટે કારણ કે તેઓ ગ્રોથ જોઈ રહ્યા છે સ્ટ્રોંગ કેપિટલ બફર અને એક્યુ નોર્મલાઇઝેશન્સને કારણે યફરીઝ બજાજ ફાઇનાન્સ પર હોલ્ડનું રેટિંગ આપી રહ્યા છે સાત હજાર ત્રણસોના લક્ષ્ય ગ્રોથ અહીંયાથી બહુ જ સરસ રહેશે અને પ્રીમિયમ વેલ્યુએશનને સપોર્ટ આપશે તેવું તેમનું કહેવું છે અને મેનેજમેન્ટ હવે અહીંયાથી ડબલ એયુએમ્સને એમ કરી રહ્યા છે તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખો સીએલએસએ બજાજ ફાઇનાન્સ પર તમને સેલનું રેટિંગ આપી રહ્યા છે પાંચ હજારથી લક્ષ્ય વધારીને પાંચ હજાર છસો તેઓએ કહ્યું કે ઈપીએસ એસ્ટિમેટ્સ જે છે તે છ થી દસ ટકા વધાર્યા છે પણ વેલ્યુએશન્સ લાર્જલી ઇન લાઇન છે પ્રી કોવિડ લેવલ્સના અને હેલ્ધી કસ્ટમર એક્વિઝીશન્સ છે વેલ્યુએશન્સ થોડા હજુ પણ તમને ઉચ્ચતમ સ્તરો પર જોવા મળશે આથી તેમણે સેલ કોલ આપ્યો છે મોર્ગન સેલ્લી બજાજ ફાઇનાન્સ પર તમને ઓવરવેટનો કોલ આઠ હજારના લક્ષ્ય તેમણે કહ્યું કે એનઆઈઆઈઝ જે છે તે બીટ કરી રહ્યા છે કમ્ફર્ટ કમેન્ટ્રીને અને તેઓ પોઝિટિવ રીડ અક્રોસ એસબીઆઈ કાર્ડ સુધી જોતા જોવા મળી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં તેમણે અહીંયાથી સ્ટ્રોંગ કમબેક જોયું છે અને આ માટે તેઓ ઓવરવેટ છે નેક્સ્ટ હવે કોલગેટ પર એક રિપોર્ટ સીએલએસએ તરફથી સેલનું રેટિંગ ચૌદસો નેવના લક્ષ્ય તેઓ રૂરલ સ્લોડાઉન એક્સપેક્ટ કરી રહ્યા છે અને માર્જિનનું પ્રેશર છે તે કન્સર્ન તરીકે જોઈ રહ્યા છે માર્જિન પ્રેશર જે છે તે તમને થોડા ઇન લાઈન જોવા મળશે અને નવા સીઈઓ થોડા હોપ્સ લઈને આવ્યા છે તો આથી તેમને એક અસર હતી જોવા મળશે યુએસએલ યુએસએલ પર તમને અહીંયા મેકવેરી તરફથી અંડરપર્ફોર્મનું રેટિંગ અને છસો સાહીઠના લક્ષશે ઇનપુટ કોસ્ટ પ્રેશર તેમણે મેન્શન કર્યું છે હજુ પણ આવનારા બે ત્રિમાસિકમાં તમને આની અસર જોવા મળશે તેવું તેમનું કહેવું છે ઇપીએસ એસ્ટિમેટ્સ જે છે તે હજુ પણ કટ અહીંયાથી આગળ જોઈ શકે છે કંપની રીવીઝીટ કરી રહી છે મીડિયમ ટર્મ ગ્રોથના ગાઈડન્સને સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ધ્યાન રાખીએ તો આ બધા રિપોર્ટ્સ છે કે જેના ઉપર આજના દિવસે ખાસ નજર રહેશે બધા પર આપણે ધ્યાન રાખીશું બેક યુ